2017 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા મહિલા આગેવાન શ્વેતા બ્રહ્મભટ્ટ અને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટે પ્રધાનમંત્રી મોદી સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી, જેને લઈને અનેક અટકળો વહેતી થતા શ્વેતા બ્રહ્મભટ્ટે બીજેપીમાં જોડાવાની વાતને નકારી છે. જોકે શ્વેતાએ કોંગ્રેસની કામગીરીને લઈને નારાજગી તો વ્યક્ત કરી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે મારી ગઈકાલે મુલાકાત થઈ અને આ એક શુભેચ્છા મુલાકાત હતી. એઝ ઓફ નાવ એવી કોઈ જ ડિસિઝન નથી. આ ક્ષણ પર હું આટલું કહીશ, ભવિષ્યની વાત ભવિષ્યમાં છે. વાત રાજકોટની. રાજકોટના સાયલા દારૂકાંડમાં ઇન્ચાર્જ સીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી પાર્થિવરાજ સિંહે કડક કાર્યવાહી કરી છે. સાયલામાં દારૂકાંડ મામલે મહિલા પીએસઆઈ અને 3 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂના વહીવટ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દૂર સાયલાથી દારૂ ભરેલા ટ્રકનું અપહરણ કરી લઈ જાય છે, પરંતુ જેવો જ વહીવટ થવા જાય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ રંગે હાથ ઝડપી પર્દાફાશ કરે છે. ત્યારે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને સમજીને ઘટના બનતા જ ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે તપાસના આદેશ આપી દીધા છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડોક્ટર પાર્થિવરાજસિંહ ગોહિલ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધી 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઈ ભાવના કડછા સહિતના 4 પોલીસકર્મી દેવા ધરજીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, કૃપાલસિંહ જાડેજા અને સુભાષ ઘોઘારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ ટ્રકના ચોરખાનામાંથી 390 પેટી વિદેશી દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એક જગદીશભાઈ ઉમેદભાઈ બાળમેનનો ડ્રાઈવર છે, એમાં દારૂની ગાડી ભરેલી છે. એને રાજકોટ પોલીસ સાયલાથી ગેરકાયદેસર રીતે લઈ જઈ, તે પોતાની હદ ન હોવા છતાં ત્યાંથી લઈ અને રાજકોટ તરફ આવી રહી છે તેવી અમને એસએમસી ગાંધીનગરને માહિતી મળતા એસએમસીની ટીમને રવાના કરેલી અને એ લોકોને રાજકોટ પાસે મોરબી બાયપાસ પાસે અમે ઝડપી લેતા. એમાં ડ્રાઈવરની પૂછપરછ કરતાં જણાવ્યું કે આ લોકોએ સાયલા પાસેથી ડ્રાઈવરને ઉપાડી અને કોઈ પણ જાતના અધિકારીઓને જાણ કર્યા વિના, પંચોને સાથે રાખ્યા વિના લઈને આવેલ છે. તો આ બાબતની અમને હકીકત મળતા એસએમસીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.